हेलो स्टूडेंट, गुड मॉर्निंग। जय श्री कृष्ण। आपणे गणितनी अंदर प्रकरण 7 चाले छे, जग अने मग। तो आपणे एना केटला दाखला, सरवाळा, बादबाकी, आडा सरवाळा, आडी बादबाकी बधुं जोई गया छे। तो हवे आपणे एना पोयडा उकेल जोईए। तो चालो शुरू करिए। तो गणितनी अंदर सौथी पहेला आपणो विषय गणित छे, प्रकरण 7 छे, अने एनी अंदर आपणे कोयडा उकेल लखवाना छे। तो सौथी पहेला मे अहींया एक रकम लखी छे। एक खेतरमां 25 आंबाना झाड छे अने पीपळाना 20 झाड छे, तो कुल केटला झाड थाय? तो अहींया आपणी पासे केटला आंबाना झाड छे? तो 25। अने केटला पीपळाना झाड छे? तो 20। बराबर। तो एक खेतर में तमे जाओ तो अलग अलग झाड जो छो ने, अलग अलग झाड, अने पछी आपणे बधा जोईए तो कुल थईने केटला थाय? तो आपणे अहींया शुं करवानुं? तो आपणे अहींया सरवाळो करवानो। तो सौथी पहेला शुं लखीशुं? तो कि सौथी पहेला खेतरनी अंदर कया झाड छे? आंबाना। तो केटला छे? तो 25। तो आपणे अहींया सौथी पहेला 25 आंबाना झाड, बराबर, वत्ता केटला छे? तो के पीपळाना केटला झाड छे? तो पीपळाना 20। तो अहींया आपणे लखवानुं 20 पीपळाना ચાલો હવે આપણે સરવાળો કરીશું। સરવાળો તમે શીખી ગયા। તો અહીંયા 5 અને 0 હોય તો શું મૂકવાનું? તો 5 ના 5, કારણ કે 5 નીચે બીજી કોઈ રકમ છે નહીં। તો 5 ના 5, તો આપણે અહીંયા 5 મૂકીશું। અને 2 ને 2 કેટલા થાય? હવે તો તમને ઝડપથી આવડી જ ગયું છે, આવડે તો આંગળીના વેડે ગણવાનું। 2 ને 2 કેટલા થાય? 4 થાય। તો અહીંયા 4 લખવાના। હવે કુલ કેટલા થયા? તો કે પીપળા અને આંબાના બંનેના કુલ થઈને ખેતરની અંદર કેટલા ઝાડ થયા? તો 45। તો આપણે અહીંયા લખીશું કુલ ઝાડ। તો અહીં લખીશું જવાબમાં 45 ઝાડ થાય। ઓકે, ચલો એવો જ આપણે બીજો દાખલો જોઈએ। અહીંયા લખ્યું છે એક વર્ગમાં 45 વિદ્યાર્થી છે, એટલે કે એક વર્ગની અંદર 45 વિદ્યાર્થીઓ છે, તેમાંથી 21 વિદ્યાર્થી બીજા વર્ગમાં ગયા, તો કેટલા વિદ્યાર્થી બાકી રહ્યા? હવે જુઓ, તમને થશે કે તમને બધાને ખબર છે કે આપણા વર્ગની અંદર સંખ્યા હોય એમાંથી કેટલીક સંખ્યા બીજા ક્લાસમાં જતી રહે તો આપણા ક્લાસની સંખ્યા વધે કે ઓછી થાય? ઓછી થાય, બરોબર ને? એ તો તમને ખબર જ છે। તો ઓછી થાય એટલે આપણે શું કરવાનું? બાદબાકી। હવે જુઓ, તમને ખબર એવું લાગે કે મારે ક્યારે બાદબાકી કરવાની અને ક્યારે સરવાળો કરવાનો, એવું તમને મનમાં થતું હશે। તો જ્યારે કુલ શબ્દ આવે, કુલ શબ્દ, ત્યારે સરવાળો કરવાનો, અને જ્યારે બાકી શબ્દ આવે ત્યારે બાદ બાકી કરવાની। જો કોઈ વર્ગમાં જતું રહે, કોઈ વસ્તુ તૂટી જાય, ફૂટી જાય, ઢોળાઈ જાય, ખરાબ થઈ જાય, ફેંકી દીધું, જ્યારે જ્યારે પણ આવા શબ્દ આવે ત્યારે બાદ બાકી કરવી પડે। સાચી વાત છે ને? કોઈ આપણી પાસે વસ્તુ હોય ને ઢોળાઈ ગઈ, એનો મતલબ કે આપણી પાસે એ વસ્તુ ઓછી થઈ ગઈ। ઓછી થઈ જાય એટલે શું કરવાનું? બાદબાકી। તો તૂટી જાય, ફૂટી જાય, ઢોળાઈ જાય, ખરાબ થઈ જાય, ફેંકી દીધું, બગડી દીધું, અથવા તો વપરાઈ ગયું, તો આ બધાની અંદર આવા શબ્દ જ્યારે જ્યારે આવે ત્યારે બાદબાકી કરવાની, અને કુલ શબ્દ આવે ત્યારે સરવાળો કરવાનો। તો ચાલો અહીંયા જો બાકી શબ્દ આવ્યો છે તો આપણે બાદબાકી કરીશું। ધારો કે અહીંયા 45 વિદ્યાર્થી છે, અહીં લખ્યું 45 વિદ્યાર્થી। હવે એમાંથી કેટલા વિદ્યાર્થીઓ બીજા ક્લાસમાં જતા રહ્યા? તો 21। તો અહીંયા લખવાનું 21। અહીંયા બાદ બાકીની નિશાની મૂકવાની, કે ઓછાની નિશાની મૂકવાની, બરોબર।
અહીં લખવાનું વિદ્યાર્થી આ લખવાનું ભૂલવાનું નહીં બરોબર ચલો હવે 5 માંથી આપણે 1 કાઢવાના છે 5 માંથી 1 જાય તો કેટલા રહે તો અહીંયા 4 રહે અને અહીંયા 4 માંથી 2 કાઢીએ તો 2 રહે તો વર્ગમાં કેટલા વિદ્યાર્થી બાકી રહ્યા તો વર્ગમાં 24 વિદ્યાર્થી બાકી રહ્યા અહીં આપણે જવાબ चौबीस विद्यार्थी बाकी रहा कारण के अहीं आपणे बाकी रहा शब्द लख्यो छे एटले आपणे अहीं नीचे पण जवाब में चौबीस विद्यार्थी बाकी रहा ए लखवानुं चलो हवे एवो त्रीजो दाखलो एक टोपली में एकवीस सफरजन हता एटले के एकवीस सफरजन हता अने तीस जामफळ हता तीस जामफळ हता तो टोपली में कुल कितना फल था तो जो एक टोपली नी अंदर सफरजन पण हता अने जामफळ पण हता अने जो बधु भेगा थईने गणीए तो कुल केटलू थाय जो अहींया कुल शब्द आयो मतलब के अहींया आपणे सरवाळो करवानो छे टोपली में जे जामफळ ने सफरजन छे ए बधा गणवाना छे तो चलो अहींया सौथी पहेला शुं लख्युं छे 21 सफरजन एटले मैं अहींया लीटी करी छे तो तमारे पण लखवानुं 21 सफरजन लख्यू तीस जामफळ हता एटले जामफळ लख्यू અને હવે આપણે બંનેનો સરવાળો કરીએ તો અહીંયા 1 અને 0 હોય તો શું મૂકવાનું તો 1 મૂકવાનું અને 2 ને 3 કેટલા થાય 5 થાય 2 અને 3 ગણીએ તો 5 થાય હવે સફરજન કે જામફળ એવું ન લખાય પણ ફળ લખાય તો કુલ ફળ તો આપણે જવાબ લખીશું જવાબ પછી બોક્સ બનાવીશું એની અંદર આપણો જવાબ જે આવ્યો એ લખીશું કે જવાબ 51 ફળ થાય ઓકે તો તમારે પણ આ રીતે બધા દાખલા ગણવાના છે તમે આવી અલગ અલગ રકમ લઈને અલગ અલગ કોયડા ઉકેલ લઈને તમે પણ રફ નોટની અંદર વધારાના દાખલાની પ્રેક્ટિસ કરી શકો છો ઓકે ગુડ બાય એન્ડ ટેક કેર